આજે આપણે બનાવીશું ભીંડાનું શાક. જો તમે આવી રીતે ભીંડાનું શાક બનાવશો તો ચિકાશ વગરનું અને એકદમ સરસ બને છે. આ ભીંડાનું શાક બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં ભીંડાને કૂણો કૂણો ભીંડો લેવાનો, ભીંડાને લૂછી લેવાનો અને પછી ભીંડાને આવી રીતે ગોળ પતિકામાં સમારવાનો, જેના કારણે આપણને ખબર પડે કે ભીંડાની અંદર કોઈ ઈયળ છે કે નહીં. અને ભીંડો લૂછવાનો જરૂરી છે. આપણે ભીંડાને ધોઈશું ને તો ભીંડાની અંદર ચિકાશ વધારે આવશે. તો ભીંડા થોડા અને કોરા એમ બે કપડાથી લૂછું ને તો ઉપરનો ડસ્ટ નીકળી જાય અને આપણા ભીંડાનું શાક ચિકાશ વગરનું બનશે. ચલો હવે આપણે આ શાકનો વઘાર કરીએ. તો હવે અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે. 250 ગ્રામ ભીંડાનું માં હંમેશા આપણે 2 ચમચી તેલ લેવાનું. અને આપણે ભીંડાનું શાક હંમેશા રાઈ અને જીરાથી નહીં પરંતુ હિંગથી વઘાર કરી અને કરવાનું. હિંગનું પ્રમાણ થોડું ચડિયાતું રાખવાનું છે. ભીંડાનું શાક છે ને એ ક્યારેય રાઈ અને જીરામાં વઘાર થતો નથી. ઓકે, તો હવે આપણે આ ભીંડાના શાકને હલાવી લેવાનું છે. ભીંડાને તેલમાં આપણે સાંતળી લઈશું. 1 મિનિટ સુધી આપણે માત્ર હિંગમાં જ સાંતળવાનું, જેના કારણે એનો ટેસ્ટ બહુ સારો આવે છે. હવે આપણે હળદર ઉમેરવાની છે. અત્યારે માત્ર એક હળદર જ ઉમેરવાની છે વઘારમાં. એકલી હળદરમાં ભીંડાને 2 મિનિટ સુધી સાંતળવાથી સૌથી પહેલાં તો ભીંડાની જે કલર હોય છે ગ્રીન, એ ગ્રીન કલર એમ નામ જળવાઈ રહે છે. ઓકે, અને સાથે સાથે થોડું અમથું નમક એડ કરીએ. બધું નમક અત્યારે નથી ઉમેરતી, જેના કારણે ભીંડાની જે લાડ છે ફટાફટ બળી જશે. આ 2 ટીસ સૌથી પહેલાં. અને હવે આપણે 1 મિનિટે ભીંડાને સાચવી અને આવી રીતે હલાવવાનો છે. ભીંડો ફટાફટ ચડી જાય છે કારણ કે એની અંદર ચિકાશ અને પાણી બંને હોવાને અને કૂણો ભીંડો હોય. તો જો અહીંયા લાડ ભીંડાની બળી રહી છે. ભીંડો એકદમ ફાસ્ટ આંચે ચડવા દેવાનો, જેના નહીં ધીમે ધીમે તમે ભીંડાને ચડવા દેશો ને તો ભીંડો કડક બની જશે. તો હવે અહીંયા આપણે હલાવી લઈશું. 3 મિનિટ સુધી ફૂલ આંચે આપણે ભીંડાને ચડવા દેવાનો. 3 મિનિટ થાય ને એટલે ભીંડાની જે લાડ હોય એ બળી જશે. અને જ્યારે મસાલા કરવાનો ટાઈમ આવશે ત્યારે ગેસની આંચ એકદમ સ્લો કરવાની. ઓકે, તો અહીંયા આપણે મીડિયમ આંચે હવે 1 મિનિટ સુધી ભીંડાને ચડવા દઈએ. 4 મિનિટમાં તમારો ભીંડો એકદમ બનીને રેડી થઈ જશે. 80% ભીંડો ચડે પછી જ આપણે એમાં બધા મસાલા કરીશું. હવે આપણે એમાં થોડા મસાલા કરીશું. સબ્જી અહીંયા ચડી ગઈ છે, ભીંડો એકદમ સરસ થઈ ગયો છે. થોડું નમક ઉમેરવાનું છે. સહેજ અમથી હળદર તો ઉમેરી હતી. હળદર આપણે એડ કરતું, લાલ મરચું, ધાણા જીરું અને થોડો અમથો આ ભીંડાના શાકને ટેસ્ટી બનાવવા માટે મેગી મસાલો બહુ ઓછા પ્રમાણમાં. ઓકે, અને આપણે હલાવી લઈએ. તો અહીંયા આપણું ભીંડાનું શાક બનીને રેડી થયું છે. હવે ગેસની આંચ એકદમ મીડિયમ કરી માત્ર ને માત્ર 1/2 મિનિટ સુધી મસાલાને ચડવા દઈએ. અહીંયા આપણું ભીંડાનું શાક બનીને રેડી છે. અહીંયા તમે જુઓ તો એકદમ સરસ મજાનું ચિકાશ વગરનું અને ભીંડો પણ આપણે એકદમ ગ્રીન રહ્યો છે. તો દરેક નવી નવી રસોઈ શીખતી બહેનો ખાસ આવી રીતે આ શાકની રેસીપી નોંધી લેજો અને બનાવજો. ચાલો, ખરેખર આપ સૌને આજની આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ પ્લીઝ કરશો.